नमस्कार विद्यार्थी मित्रों, हूँ स्नेहल पटेल, मारी वाला पगार केंद्र पर कक्षा 850 मित्रों आज આપણે ધોરણ 8 ની અંદર સામાજિક વિજ્ઞાન આપણી આસપાસ શું એ પાઠની આજે આપણી ચર્ચા મિત્રો આ પાઠની ચર્ચા કરતા પહેલા આપણે એક વાત કરી દઈએ કે આપણે આ પાઠના કુલ 4 વિડિયો ઉતારવાના છે દરેક વિડિયોના અંતે આપણે એક ટેસ્ટનું આયોજન છે જેનો જવાબ તમારે સમયમાં આપવાનો રહેશે તો આજે આપણે પાઠની શરૂઆત કરીએ તો આપણી આસપાસ શું આ પાઠની શરૂઆત કરતા પહેલા આપણે કહીએ કે સૌ પરિવાર જેમ આપણો એક પરિવાર હોય છે આપણા ઘેર મમ્મી પપ્પા દાદા દાદી ભાઈ બહેન આપણો એક પરિવાર છે એની અંદર બ્રહ્માંડની અંદર સૂર્યનો પણ એક મોટો પરિવાર છે અને આ પરિવારની અંદર આ પૃથ્વી એક એવો ગ્રહ છે કે જેના ઉપર જીવનનું અસ્તિત્વ છે જીવ સૃષ્ટિ છે એટલે એનો અર્થ પૃથ્વી ઉપર તમારું ઉદાહરણ વાતાવરણ જલાવરણ અને જીવાવરણ આ ચાર આવરણનો અનુભવ થતો હોય છે એમાંથી આજે આપણે મિત્રો મૃદાવરણની ચર્ચા કરવાની છે મૃદાવરણની ચર્ચામાં તમારો પાઠ્યપુસ્તકમાં પેજ નંબર 7 નો પણ ઉપયોગ કરવાનો છે હવે અહીં આગળ આપણે મૃદાવરણનો વાત કરીએ તો મૃદાવરણનો પહેલા શબ્દ સમજો મૃદાવરણનો બે શબ્દ છે મૃદ અને આવરણ મૃદનો અર્થ થાય છે માટી અને આવરણનો અર્થ થાય છે પડ એટલે કે માટીનું પડ હવે એની ચોક્કસ વ્યાખ્યા બનાવી તો મૃદાવરણ એટલે પૃથ્વીના જે ભાગ પર આપણે વસવાટ કરતા આવીએ છીએ એ ભાગનું મૃદાવરણ કે પૃથ્વીના જે ભાગ ઉપર આપણે રહીએ એનું મૃદાવરણ મૃદાવરણના બીજા બે નામ છે એક શિરાવરણ અને બીજું છે ઘનાવરણ આ પરીક્ષામાં પૂછાતું હોય છે મૃદાવરણના બે નામ આપો સમગ્ર પૃથ્વી ઉપર મૃદાવરણ લગભગ 29% જેટલી જગ્યા ઉપર છે આ પણ વિકલ્પમાં પૂછાય એવો પ્રશ્ન છે કે મૃદાવરણ પૃથ્વી સપાટી પર કેટલા ટકા જગ્યા રોકે છે જવાબ આવશે 29% બીજું મૃદાવરણની અંદર કઈ કઈ વસ્તુઓનો સમાવેશ થાય છે તો મૃદાવરણની અંદર પર્વત મેદાનો અને ઉચ્ચ પર્વત આ ત્રણ બાબતોનો સમાવેશ થાય છે આગળ વાત કરીએ તો મૃદાવરણ એવું આવરણ છે કે જે મોટે ભાગે માટી અને ખડક મૃદાવરણમાં બીજી કોઈ વસ્તુ આવતી નથી બને ત્યાં સુધી માટી ખડક કેટલા ખડક ઓછા તો કેટલા ખડક ન કડક ઓ મૃદાવરણ આપણે માટીની વાત કરીએ તો મૃદાવરણની અંદર જેમ જેમ તમે અંદર ઊંડાઈમાં જાઓ મૃદાવરણ એટલે જેમ જમીનની અંદર તમે જેટલા અંદર જાઓ એમ ગરમીનું પ્રમાણ વધતું જાય છે એક આપણે ઉદાહરણ પર જોઈએ તો જો આપણને સપાટી ઉપર 40 ડિગ્રી જેટલી ગરમીનો અનુભવ થાય તો જો તમને 100 ફૂટ ઊંડા કુવામાં ઉતારી દેવામાં આવે તો તમને 45 ડિગ્રીનો ગરમીનો અનુભવ થશે એનો અર્થ કે જેમ જેમ મૃદાવરણની અંદર ઊંડી જઈએ એમ તેમ ગરમી અને તાપમાનનું પ્રમાણ વધતું જાય છે આગળ એક નવો શબ્દ છે મૃદાવરણનો ઘણી વખતે પરીક્ષામાં સંકલ્પના સ્પષ્ટ કરો એમાં આ શબ્દ પૂછાતો હોય છે શબ્દ છે મેગ્મા એને ગુજરાતીમાં ભૂરસ કહેવાય અને અંગ્રેજીમાં મેગ્મા શબ્દ શું છે આ મેગ્મા તો મેગ્મા એટલે પૃથ્વીના પેટાળની અંદર લગભગ 70 થી 80 અથવા 100 કિલોમીટરની ઊંડાઈમાં જાવ તો પૃથ્વીની અંદર તો ખડકોનો પીગળેલો ગરમ રસ કેવો હોય છે અને એ ગરમ પીગળેલા રસને મેગ્મા અથવા ભૂરસ આ બંનેમાંથી એક નામ આપી શકાય આપણે બંને નામ યાદ રાખીશું બંનેમાંથી ગમે તે નામ પૂછી શકાય મેગ્મા ભૂરસ તો મિત્રો મેગ્માની વ્યાખ્યા તમે જોઈ હોય તો પૃથ્વીના પેટાળમાં રહેલા ખડકોના પીગળેલા રસને મેગ્મા કહેવામાં આવે છે હવે જે આ મેગ્મા છે એટલું બધો ગરમ છે અને એટલું બધો તાપમાન છે કે એના લીધે એની આજુબાજુના વિસ્તારમાં જે વાયુઓ છે એ પણ ગરમ થઈ જાય છે હવે જે આ મેગ્મા છે એ મેગ્મા અને ગરમ વાયુ આ બંને જમીનમાંથી બહાર આવવાનો અને જમીનના જે ખડકો છે એ મેગ્મા અને ગરમ વાયુ અંદર ધકેલે છે બહાર આવવા દીધા મેગ્મા બહાર આવવાનો પ્રયત્ન કરો ખડકો દબાવવાનો પ્રયત્ન કરો એટલે બંને વચ્ચે બેલેન્સ જળવાય તો પૃથ્વીનો કોટલો ક્યારે ફાટી જતો પણ ઘણી વખત એવું બનતું હોય છે કે જ્યારે ખડકોની તાકાત ઓછી પડે અને મેગ્માની તાકાત વધી જાય તો મેગ્મા પૃથ્વીના ઉપરાનું ફાડીને બધું મેગ્મા બહાર આવે છે અને આ જે ઘટના બને એ જ્વાળા આપણે પ્રકરણ 5 ની અંદર પ્રાકૃતિક પ્રકોપોમાં જ્વાળામુખીની ચર્ચા કરી બરોબર અહીં આગળ હું આપણો છેલ્લો મુદ્દો છે મૃદાવરણની ઉપયોગિતા મૃદાવરણના કુલ 4 ઉપયોગ છે
પહેલું મૃદાવરણ ઉપર આપણે ઘર બનાવી રહી શકીએ છે એટલે આપણે ઘર બનાવવા માટે મૃદાવરણનો ઉપયોગ થાય છે બીજું માણસની મુખ્ય પ્રવૃત્તિ ખેતી મૃદાવરણ વગર આપણે ખેતી કરી શકતા નથી એટલે ખેતી કરવા માટે મૃદાવરણનો ઉપયોગ થાય છે ત્રણ માણસ પોતાના જીવનમાં કમાવા માટે વેપાર ઉદ્યોગ ધંધા વગેરેનો વિકાસ પણ કઈ જગ્યાએ કરવાનો છે મૃદાવરણ જેથી ખેતી ઉદ્યોગ વેપારનો વિકાસ કરવા માટે પણ મૃદાવરણ ઉપયોગી છે મૃદાવરણનો છેલ્લો ઉપયોગ છે કે માનવી માટે કિંમતી ખનીજો કોલસો ખનીજ તેલ આ બધી વસ્તુઓ પણ કઈ જગ્યાએથી પ્રાપ્ત થાય છે તો મૃદાવરણમાંથી પ્રાપ્ત થાય છે આ રહી વાત મૃદાવરણના ઉપયોગ આ મુદ્દાની અંદર આપણે મૃદાવરણ મૃદાવરણની વ્યાખ્યા મૃદાવરણના બે નામ મેગમા વિશે સમજ મેળવી મૃદાવરણની ઉપયોગીતા જોઈ આ બધી જ વસ્તુઓ આપણે સમાપ્ત કરી और टूक समय ની અંદર આપણે આજ પ્રકરણનો આજ વિભાગનો આજ મુદ્દાનો એક ટેસ્ટ રજૂ કરીશું અને એનો જવાબ વિદ્યાર્થી મિત્રોએ તમારે ટૂંક સમયમાં આપવાનો છે હવે આગળનું આપણે નેક્સ્ટ વખતે બીજા સમય વખતે આપણે જલાવરણની વાત કરીશું અને થોડા સમય પછી ટૂંક સમયમાં આપણે જલાવરણનો વિડિયો મૂકીશું બસ તો આજનો વિડિયો આપણો પૂરો થાય છે